આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની કહેતી એન્કર પાવેલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હારમે સત્યની સાથે બનાસકાંઠાના લાકણી તાલુકાના ગેડાથી ધૂણસોલનો સુધીનો રસ્તો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના લાકણી તાલુકાના ગેડાથી ધૂણસોલનો સુધીનો તૂટેલા રસ્તાને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. 10 કિલોમીટરના રસ્તામાં રિપેરિંગ કરવામાં ધ્યાન આપવામાં આવ્યું નથી. પૂર્વે 2015 અને 2017ના વરસાદથી આવેલા પૂરમાં રસ્તો તૂટી ગયો હતો, ત્યારે હજી પણ તૂટેલો રસ્તો તેની તે જ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ધૂણસોલથી ગેડા સુધીના રોડમાં બનાવવામાં આચરેલી ગેરરીતિ બાબતે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠ્યો હતો. ત્યારે તંત્રને જગાડવા તેમજ ઉચ્ચ સ્તરીય રજૂઆત માટે ધૂણસોલ, કોટડા, ડોડિયા, લાલપુર તેમજ ગેડા ગામના લોકોએ સાથે મળી મીટિંગ યોજી હતી અને રોડને સરખો કરવા માટે ઉચ્ચ સ્તરીય રજૂઆત માટે બધા એકત્રિત થયા હતા. જે સરકાર વિકાસની મોટી મોટી વાતો કરતો હોય એટલી ચોકસાઈથી કામ કરવામાં આવતા નથી, ત્યારે માત્ર વચનો જ સાંભળવા મળતા હોય છે. આજે રસ્તો તૂટ્યાને 4 થી 5 વર્ષ વીતી ગયા બાદ પણ હજુ સુધી આ રસ્તાનું કામ કરવામાં આવ્યું નથી. આ ગેરરીતિ બાબતે હવે લોકો જાગૃત થતા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે 7 વર્ષથી રજૂઆત કરીએ છીએ અને ઘણી લેખિતમાં પણ અરજીઓ આપી હોવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. ત્યારે ફરી એકવાર લોકો એકત્રિત થઈ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવા માટે ભેગા થયા હતા અને હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે હવે જલ્દીથી આ રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે, કેમ કે આ રસ્તો કેટલાય ગામોથી જોડાયેલો છે. ત્યારે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો ટૂંક સમયમાં ઉચ્ચસ્તરીય રજૂઆત કરવા માટે એકત્રિત થયા હતા અને એવું પણ જણાવ્યું હતું કે જો ઝડપી કામ કરવામાં નહીં આવે તો જિલ્લા સ્તરે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. અમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા.